नमस्ते कमला मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपका हार्दिक स्वागत छे। गुड मॉर्निंग। जय श्री कृष्ण। धोरण 4 आज नो विषय छे आसपास एमा पाठ नंबर 11 वाणी में। तो आपणे 11 વિડિયો માં છે પેજ નંબર 36 સુધી જોયું હતું, હવે પેજ નંબર 67 પર જોવાનું છે। તો જોઈએ અમારી આસપાસ ક્યાં છોડને નિયમિત પાણી આપવું પડે છે। તો લખવાનું છે કે અમારી આસપાસ ઉગેલા તુલસી, શું લખવાનું, તુલસી, गुलाब, પછી બીજું તો ઉપર વૃક્ષ હોય તો કે ગલગોટો, શું લખવાનું, ગલગોટો। આ બધા ફૂલ છે એને આપણે ઉગેલા જોઈએ છીએ અને નિયમિત પાણી પીવડાવીએ છીએ। રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તે ઘણા સમયથી પાણી નથી આપ્યું। એટલે શું કહે છે કે રતનને ખબર પડી કે હવે તેને ઘરની આગળ જે ઉગેલા છોડવાઓ છે, મોટા લીમડા છે, એને ઘણા સમયથી પાણી નથી મળ્યું। તેણે વિચાર્યું તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે। એટલે કે છે તેણે ઘણું બધું વિચાર્યું અને પછી એને મનમાં એક સવાલ જાગ્યો કે આ લીમડો છે એ પાણી ક્યાંથી મેળવતો હશે। તમારી આસપાસના ક્યાં વૃક્ષને નિયમિત પાણીની જરૂર પડે, જરૂર નથી, તે પાણી ક્યાંથી મેળવે છે? એટલે કે છે કે અમુક એવા વૃક્ષો હોય પાણીની જરૂર ન હોય તો એ પાણી ક્યાંથી મેળવે છે? તો જોઈએ અમારી આસપાસ ઉગેલા લીમડો, પીપળો, શું લખવાનું છે, લીમડો, પીપળો, આવા બધા વૃક્ષને છે પાણીની જરૂર પડતી નથી। ત્યાર પછી છે નીચે નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને તેના ક્યાં મૂળ છે તે શોધો। તો તમને અહીંયા ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો રીંગણ છે, ગાજર છે, મરચા છે, પછી મૂળો છે, લીંબુ છે, કાકડી છે, બીટ છે અને કોબી છે। તો આ બધા શાકભાજી આપેલા છે એમાંથી કયું શાકભાજીનું મૂળ હોય તો છે ત્યાં શાકભાજીનું હોય તો કે ગાજર, ગાજર ને છે એ મૂળ હોય છે। તો તમારે ત્યાં છે એમાં ગાજર નીચે મૂળ છે એવું લખવાનું છે। રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્ન થવા લાગ્યા, એટલે કે રતનને છે હવે આ છોડ બધા છે એના વિશે વધુ ને વધુ પ્રશ્ન થવા લાગ્યા હતા। તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો, તેને આશ્ચર્ય થયું, તેણે વિચાર્યું, શું વિચાર્યું હશે, તો કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે। એને વિચાર આવ્યો કે આ જે છોડ છે બધા, આ તુલસી, ગુલાબ, ગલગોટો, લીમડો, પીપળો, આ બધા વૃક્ષ છે એના મૂળ કેટલે સુધી ઊંડા હશે, મૂળને પાણી કેવી રીતે મળતું હશે। એટલે કોઈ સવાલ એના થાય છે કે આ બધા વૃક્ષના જે મૂળ છે એને ક્યારે કેટલું પાણી મળતું હશે, આ છોડ કેટલા મોટા થતા હશે, એટલે કે આ બધા છોડ છે એ કેટલા મોટા હશે, આ દિવાલનું શું થતું હશે, એટલે કે છે કે આ દિવાલ પણ એની આજુબાજુમાં દિવાલ હોય એનું શું થતું હશે, કેમ કે એના મૂળ ઊંડે સુધી પથરાયેલા હોય એટલે અમુક મોટું ઝાડ
જાતે પણ લીધું હશે કે કોઈ ઉખાડી નાખેલું હશે એના મનમાં એવો પ્રશ્ન થયો આ વૃક્ષ કેટલું જૂનું હશે અને પૂછે છે કે આ વૃક્ષ જે છે આ લીમડાનું જે વૃક્ષ છે એ લીમડાનું વૃક્ષ કેટલું જૂનું હશે તે લીમડો પડી ગયો Thank you.
આગળનો પાઠ છે, આવતા વિડીયોમાં જોશું. જય શ્રી કૃષ્ણ.